છે ફરકાવવામાં આવ્યો તો આ ફરકાવવામાં આવ્યો છે મુંબઈ ખાતે મુંબઈમાં જે હજ હાઉસ આવેલું છે ત્યાં દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે ભારત સરકારના કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી

જિનપિંગ તાજેતરમાં વિજય હજારે ટ્રોફી મુંબઈની ટીમે જીતી છે તેમનું આ કયા ક્રમનું ટાઇટલ છે તો મુંબઈની ટીમે વિજય હજારે ટ્રોફીનું ત્રીજું ટાઇટલ જીત્યું છે હું તમને જણાવી દઉં કે વિજય હજારે ટ્રોફી જે છે તે પચાસ ઓવરની મેચ હોય છે પછી જે રણજીત ટ્રોફી છે એ ટેસ્ટ મેચ હોય છે તો આ મુંબઈનું ત્રીજા ક્રમનું ટાઇટલ હતું અને મુંબઈની ટીમના કેપ્ટન હતા શ્રેયસ અય્યર શ્રેયસ અય્યર

સોકપા વિધાનસભાની કુલ સુડતાલીસ સીટો છે તે પૈકી ડીએનટી પાર્ટી ત્રીસ સીટો જીતી લીધી છે સોરી બાય મિસ્ટેક બોલતી વિધાનસભા લખાવ્યું છે ત્યાં જે રીતે આપણી લોકસભા છે લોકસભા રાજ્યસભા તેવી રીતે તેની જે સંસદ છે તેની સુડતાલીસ સીટ પૈકી ત્રીસ સીટો જીતી લીધી છે ડીએનટી પાર્ટીએ તાજેતરમાં કયા દેશોની અંતરિક્ષ એજન્સીઓએ સાથે મળીને બુધ ગ્રહનું ચક્કર લગાવવા માટે એક અંતરિક્ષ સફળતાપૂર્વક અંતરિક્ષમાં પહોંચાડ્યું છે તો આ બે દેશ છે યુરોપિયન યુનિયન અને જાપાન તો યુરોપિયન યુનિયનની સ્પેસ એજન્સી અને જાપાનની સ્પેસ એજન્સી ભેગા મળીને બુધનું ચક્કર લગાવવા માટે એક અંતરિક્ષ સફળતાપૂર્વક અંતરિક્ષમાં પહોંચાડ્યું છે અને આ યાન બુધ ગ્રહને 7 વર્ષ સુધી ચક્કર લગાવશે અને જે રોકેટ દ્વારા છોડાયું છે તેનું નામ છે ઓરાઇન 5 ઓરાઇન 5 અને અંતરિક્ષ યાન જે છે તેનું નામ છે બેપી કોલંબો બેપી કોલંબો અને જે જાપાન અવકાશ એજન્સી તે એજન્સી છે તેનું નામ છે જાક્ષા અને યુરોપિયન યુનિયન ની એજન્સી નું નામ છે ESA તાજેતરમાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ કયા દેશમાં શરૂ થયેલ છે તો વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ હંગેરીમાં શરૂ થયેલ છે હંગેરી એનું પાર્ટનર છે બુડાપેસ્ટ આ છે સેન્ટ્રલ યુરોપ ત્યાં શરૂ થયેલ છે સ્પર્ધા ભારતના જે ખ્યાતનામ બોક્સરો છે બજરંગ પુનિયા એ બધા ગયા છે અને આપણને આ સ્પર્ધાથી ઘણી આશાઓ છે ઘણા મેડલ તેઓ ભારત માટે જીતીને લાવશે સેન્ટ્રલ યુરોપ છે જર્મની અહીંયા સાઈડમાં આવેલું છે યુકે આ છે ફ્રાન્સ બેલ્જિયમ આ છે નેધરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ઓસ્ટ્રિયા સ્લોવેનિયા સ્લોવેકિયા અને ચેક રિપબ્લિક પોલેન્ડ તો બધા કન્ટ્રીઝ છે આ રશિયાનો પાર્ટ છે આ છે લિથુએનિયા બેલારૂસ યુક્રેન રોમેનિયા સ્רબિયા તો બધા સેન્ટ્રલ યુરોપના કન્ટ્રીઝ છે World Trauma Day ક્યારે ઉજવવામાં આવે છે તો World Trauma Day ઉજવવામાં આવે છે 17મી ઓક્ટોબરના રોજ ત્યારબાદ તાજેતરમાં આસિયમ દેશોના સંરક્ષણ મંત્રીઓની 12મા ક્રમની બેઠક કયા દેશમાં આયોજિત થઈ છે તો આસિયમ દેશના જે સંરક્ષણ મંત્રીઓ છે તેમની 12મા ક્રમની બેઠક આયોજિત થઈ છે તે જ સિંગાપોરમાં ગઈકાલના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કે

પાણીમાંય થાય તો તે ઓફશોર તો કચ્છ જિલ્લામાં શરૂ થનાર છે સૌ પહેલા મેપમાં જોઈએ કે પ્લેસ ક્યાં આવેલું છે તો આ છે આપણો મેપ આ છે આપણું ઇન્ડિયા અહીં આવીશું જઈશું ગુજરાતમાં આ છે આપણું આગવું ગુજરાત અને અહીંયા આવેલો છે કચ્છ જિલ્લો તો આ સમગ્ર મોઢો તમે જાણો છો કચ્છ છે અને અહીં આવેલું ક્ષેત્ર અબડાસા પાસે અહીંયા જે તમને કરસર દેખાઈ રહ્યું છે ત્યાં તો અહીંયા અબડાસા પાસે આ વિસ્તારમાં અહીંયા ખનીજ તેલ મળી શકે તેમ છે અને એકવાર પરીક્ષામાં બીચ પૂછાયો હતો પિંગલેશ્વર બીચ તો પિંગલેશ્વર બીચ કચ્છમાં આવેલો છે આ રહ્યો આ છે પિંગલેશ્વર બીચ લોકો માંડવી બીચને બહુ મહત્વ આપે છે પરંતુ કીધું જોવા જઈએ તો માંડવી કરતાં પણ સ્વચ્છ અને સુંદર બીચ છે પિંગલેશ્વર અહીંયા આવેલો છે તો આ વિસ્તાર છે અબડાસાનો વિસ્તાર છે ત્યાં ખનીજ તેલનું ઉત્પાદન શરૂ થનાર થઈ શકવાની પૂરી પૂરી સંભાવના છે નેક્સ્ટ બે જ વર્ષમાં હવે જે અબડાસાનો વિસ્તાર છે તેથી પચાસ હજાર મેટ્રિક ટન જેટલું ખરીદ તેલ મળી શકે તેમ છે અને હાલ ભારતમાં કુલ પચીસ પેટ્રોલિયમનું ઉત્પાદન કરતા ક્ષેત્રો છે જે પૈકી ઉત્પાદન ચાલુ માત્ર સાતમાં જ છે અને જે રીતે પેટ્રોલિયમનો વપરાશ વધી રહ્યો છે અને તેનો જથ્થો ઘટી રહ્યો છે એ પ્રમાણે આજે નવું ક્ષેત્ર મળ્યું છે તે આપણા માટે તો ખૂબ જ સારા સમાચાર છે આ એકવીસમી ઓક્ટોબર બે હજાર અઢારના રોજ આઝાદ હિન્દ ફોજની સ્થાપનાને કેટલા વર્ષ પૂર્ણ થયા તો આજે આઝાદ હિન્દ ફોજની સ્થાપનાને પંચોતેર વર્ષ પૂરા થયા જનરલી જે લાલ કિલ્લા પર ધ્વજવંદન થાય છે માત્ર બે જ દિવસે થાય છે એક પંદરમી ઓગસ્ટ બીજું છવ્વીસમી જાન્યુઆરી પરંતુ આ ઇતિહાસ થોડો પલટાયો છે આ વખતે એકવીસમી ઓક્ટોબરના રોજ પણ ત્યાંથી ધ્વજવંદન કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમણે સુભાષચંદ્ર બોઝ જેવી ટોપી પહેરી હતી અને આ સેલિબ્રેશન કરીને તેમણે એવું જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝ એ ભારત માટે કેટલા મહત્વના છે અને આઝાદીની ચળવળમાં તેમનો ફાળો કેટલો મહત્વનો છે પહેલી વાર વર્ષમાં ત્રીજી વાર એવું આયોજન થયું કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બાદ એકવીસમી ઓક્ટોબરના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવ્યું

યાદગાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી અને તેમના પ્રદર્શનના કારણે જ ભારતીય ટીમે ઇતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં કોઈ ટુર્નામેન્ટ જીતી હતી ઓસ્ટ્રેલિયાને હરાવીને તો એક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદર્શન હતું અને આ મેચના કારણે તેઓ જાણીતા છે તેઓ પોતાની છેલ્લી વનડે મેચ બે હજાર બારમાં રમ્યા હતા અને તેમની કારકિર્દી તે ટેલેન્ટની કોઈ કમી ન હતી પરંતુ ઈજાઓથી પરેશાન રહ્યા હતા સમયાંતરે તેમની ઈજાઓ થતી રહી ત્યારબાદ તેમનું ટીમમાંથી સ્થાન નીકળી ગયો અને પછી તેમણે નિવૃત્તિ જાહેર કરી હતી તાજેતરમાં અમૃતસરમાં થયેલ ટ્રેન અકસ્માતમાં પંજાબ સરકારે મૃતકોના પરિવારને કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે તો પંજાબ સરકારે મૃતકોના પરિવારને આપશે 5 લાખ રૂપિયા આ ઉપરાંત વડાપ્રધાન મૃતકોના પરિવારને 2 લાખ અને જે ઈજા પામેલા છે તેમને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે હવે આ રીતના અકસ્માત જ્યારે થાય છે ત્યારે પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જવાબદાર કોણ છે દરેક વ્યક્તિ રેલવે તંત્ર પોતાની જવાબદારી થી છે જે રાવણ દહન નો કાર્યક્રમ હતો તેના આયોજકો જવાબદારી દૂર ભાગે છે તેના સત્તા દિશો છે એ દૂર ભાગ્યા છે રાજ્ય સરકાર દૂર ભાગે છે કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર નથી પરંતુ આ પ્રકારની જ્યારે જ્યારે ઘટના બને છે તો એ સમય સૌથી વધુ જવાબદારી છે કારણ કે આપણી સલામતી આપણા હાથમાં છે રેલવે ટ્રેક જેવી જગ્યા ક્યારેય ઉભા રહેવા માટે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવા માટે યોગ્ય નથી કારણ કે ટ્રેન ગમે ત્યારે આવી શકે છે તેનું કોઈ નક્કી હોતું નથી કારણ કે ટ્રેન ટાઈમ આપણને તો ખબર હોતા નથી તો માટે હંમેશા આવી જગ્યાઓથી દૂર હોવું જોઈએ કેટલાક સમયથી એવા વિડીયો સોશિયલ સાઇટ્સ પર ભી આવી રહ્યા છે કે લોકો રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે વેટ કરતા નથી ફાટક ખુલવાની કૂદીને કે એવી રીતે ક્રોસ કરી લે છે પરંતુ એ જોખમ ભરેલું છે અને જ્યારે આવો અકસ્માત સર્જાય છે ત્યારે આપણે બ્લેમ કરવા માટે લોકો શોધીએ છીએ કે આના માટે તું જવાબદાર છે પેલો જવાબદાર છે પરંતુ ઘણા ખરા હશે પબ્લિક પણ જવાબદાર છે કારણ કે પહેલી વાત તો એ જ છે કે ટ્રેનના પાટા જેવી જોખમી જગ્યાએ કોઈ પણ સ્થિતિમાં ઊભા ના જ રહેવું જોઈએ તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ આવતીકાલે ફરી મળીશું જય હિન્દ ગોડ બ્લેસ યુ ઓલ